સલાબતપુરા વિસ્તારમાં કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને માતા બનાવનાર નરાધમ આરોપી માસાની સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કિશોરીએ જન્મ આપેલા સંતાન અને આરોપી માસાનો ડીએનએ મેચ થઈ ગયું હતું. સલાબતપુરા વિસ્તારમાં માતા પિતાના મૃત્યુ બાદ માસાની વાસનાનો શિકાર બનેલી અને બાળકીને જન્મ આપનાર માસૂમ કિશોરી સાથેના દુષ્કર્મ કેસમાં કોર્ટે સજા સંભળાવી હતી. સુરત સેશન્સ કોર્ટે આરોપી માસાને આજીવન કેદની સજા આપતો હુકમ ફરમાવ્યો છે. સાથે જ કોર્ટે માનવતા દાખવીને ભોગ બનનાર પીડિતાને 10 લાખની સહાય અને આરોપીને 7 હજારનો દંડ ફટકાર્યો છે. ડીએનએ રિપોર્ટમાં આરોપી પીડિતાની બાળકીનો પિતા હોવાનું બહાર આવતા કોર્ટે વિડીયો કોલિંગ દ્વારા ચુકાદો આપ્યો હતો. તો આ અંગે સરકારી વકીલ કિશોર રેવલિયાએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ ઘટના બની હતી. માતા પિતાના મૃત્યુ બાદ 14 વર્ષની કિશોરી મજૂરી કરી પેટીઓ રડી ખાતી હતી. આ કિશોરીની એકલતાનો લાભ લઈ પાડોશમાં રહેતા માસા શૈલેષ મગનભાઈ રાઠોડે તેની ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે આખી ઘટના 7 મહિના બાદ કિશોરીનું પેટ બહાર આવતા જોઈ ગયેલા પિતરાઈએ સિવિલમાં તપાસ કરાવતા કિશોરીને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું, જેથી તાત્કાલિક પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પીડિત કિશોરીએ માસા બળજબરીથી ગંદુ કામ કરતા હોવાનું અને પોતાની વાસના સંતોષતા આવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું, જેથી પોલીસે શૈલેષ રાઠોડની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી કિશોરીને ધામ ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો. દુષ્કર્મ પ્રકરણમાં પીડિત કિશોરીએ સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપતા પોલીસે ડીએનએ તપાસ કરાવી હતી. ડીએનએ રિપોર્ટ આવી ગયા બાદ સુરત સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 7 હજારનો દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં પણ ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ આપવાનું પણ જણાવ્યું હતું. હું એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કિશોર વિઠ્ઠલદાસ રેવલિયા, સુરત સેશન્સ કોર્ટ. તારીખ 23/9/2020ના રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના પ્રકાશિત થયેલી, જેની વિગત એ મુજબ છે કે ભોગ બનનાર બનાવના અરસામાં 14 વર્ષની હતી અને તેના માતા પિતા ગુજરી ગયેલા હતા અને તેની એકલી જ્યારે ઘરમાં રહેતી હતી તે વખતે એના પડોશમાં માસા શૈલેષ મગનભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 45 નાવો, રહેતા હતા અને ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેની ધાક ધમકી આપી ને તેણીની સાથે અવરનવર બળજબરીપૂર્વક બળાત્કાર કરતા હતા, જેને કારણે તેણી ગર્ભવતી થઈ ગયેલી હતી. આ ધાક ધમકીને કારણે તેણી એ કોઈને બનાવની વાત જણાવેલી નહીં, પરંતુ તેણી ગયા માર્ચ મહિનામાં લોકડાઉન હતું તે વખતે પોતાની બહેનને ત્યાં ગયેલી. તે વખતે એની બેન એનું પેટ મોટું દેખાતા નવી સિવિલ હોસ્પિટલમાં એની શારીરિક તપાસ માટે લઈ ગયેલી. ત્યાં ડૉક્ટરશ્રીએ 7 મહિનાનો ગર્ભ હોવાનું જણાવેલું, જેથી આ અંગેની ભોગ બનનારને પૂછપરછ કરતા આ દુષ્કૃત્ય શૈલેષ મગનભાઈ રાઠોડ નાવો દ્વારા કરવામાં આવેલું અને ત્યારબાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવેલી અને આ બાળકીએ એક બાળકીને પણ જન્મ આપેલો છે અને આ અંગેનો ડીએનએ રિપોર્ટ પણ એના આવેલો છે. તેમાં પણ તેના બાયોલોજિકલ ફાધર આ આરોપી શૈલેષ મગનભાઈ રાઠોડ હોવાનું જણાવેલું છે અને આ કેસની કાર્યવાહી સ્પેશિયલ પોક્સો જજ શ્રી પીએસ કાલા સાહેબની કોર્ટમાં આજરોજ વિડીયો કોન્ફરન્સથી પૂર્ણ થતાં આરોપીને તકસીરવાર ઠેરાવી ને આરોપીને આજીવન કેદની સજા અને કુલ્લે રૂપિયા 7 હજારનો દંડ ને ભોગ બનનારને રૂપિયા 10 લાખનું કોમ્પેન્સેશનનો હુકમ ફરમાવેલ છે. હાલ તો સમાજના કલંક એવા આરોપી માસા સામે ચોમેરથી ફિટકાર પણ વરસી રહી છે, ત્યારે કોર્ટે આપેલા ચુકાદા ખરેખર ન્યાયિક હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.